अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। हमारे एक विद्वान सरस कहता था कि जैसे शंकर भगवान ना पार्वती साथे विवाह थता था, हिमालय नी उत्तम गिरिमाला मा भगवान दुल्हा बनी ने शंकर भगवान आद्यम्बा भगवती पार्वती नू पाणी ग्रहण करवा गया त्यारे वेदोए ब्राह्मणों नू स्वरूप लीधो अने आपणी वेद विधि प्रमाणे शंकर भगवानी विवाह विधि चालवा लागी। आप सौने खबर छे एटले जेटला परणेला छे खबर हशे, आपणे त्यां विधिमां एक सरस प्रमाण छे के वर अने कन्यानो गोत्रोच्चार करवो पड़े, એટલે ઓછામાં ઓછી ચાર કે પાંચ પેઢીના નામ લેવા પડે। વરરાજાના પિતાનું નામ, દાદાનું નામ, એના દાદાનું નામ, ગોત્રોચ્ચાર કરવો પડે। કન્યાનો ગોત્રોચ્ચાર થાય, વરરાજાનો ગોત્રો, અને આ તો બહુ આપણો વેદોનો આપેલો સનાતન નિયમ છે। અમે બ્રાહ્મણો સંધ્યા કરવા બેસીએ, ભગવાન ભુવન ભાસ્કર સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ ત્યારે અર્ઘ્ય પછી અપાય પહેલાં ગોત્રોચ્ચાર કરવો પડે। કોઈ અમારા બ્રાહ્મણોની પૂજા કરે તો શિખા ઉપર હાથ મૂકી અને ગોત્રોચ્ચાર કરવો પડે। વેદ પ્રવર્તક શાખા કયા વંશમાં જન્મ્યા એનું નામ લેવું પડે। આપણે ત્યાં વેદોની પરંપરા છે કે એક ગોત્રોચ્ચાર થાય એટલે વેદો એ શંકર ભગવાનને કહું કે મહારાજ તમારી ચાર પેઢીના નામ બોલવા પડશે। શંકર ભગવાન મૂંઝાયા કે સૌથી અઘરું એ છે, મને ખબર નથી કે મારા બાપુજી છે કોણ, મારા પિતાનું નામ મારે લખવું શું, સહીમાં મારું એકનું જ નામ આવે, બીજું કંઈ નામ આવતું જ નથી। નહીં મહારાજ, વેદોનો નિયમ છે તો ક્રમ પ્રમાણે આપ કહી દો ના મહારાજ, કોઈનું કોઈ એક નામ આપી દો। શંકર ભગવાનને કહેવું આપણી વિધિ અટકે નહીં, વિધિનો ક્રમ જળવાઈ રહે, એટલા માટે એક કામ કરો, હું બ્રહ્માજીના ભ્રમરમાંથી રુદ્ર રૂપે ઉત્પન્ન થયો એટલે જાઓ કહી દો મારા પિતા બ્રહ્માજી, કહેવા માટે કહી દો એટલે આપણી આપણી વિધિ આગળ ચાલે। બ્રહ્માજીના જમણ ભ્રમરમાંથી ઉત્પન્ન થયો એટલે બ્રહ્મા મારા પિતા, આવું કહી દીધું એટલે વેદોએ નામ આપ્યું કે શંકર ભગવાનના પિતા બ્રહ્માજી। હવે એના પિતા કે બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભીમાંથી પ્રગટ્યા એટલે નામ આપી દો વિષ્ણુ ભગવાન, તે નામ આપ્યું નારાયણ વિષ્ણુ ભગવાન। હવે છેલ્લી પેઢી બતાવો વિષ્ણુના પિતા કોણ, તમારા પિતા બ્રહ્મા, એના પિતા ભગવાન નારાયણ, હવે એક નામ આપી દો। શંકર ભગવાન હસતા હસતા બોલ્યા કે વિષ્ણુના પિતા પાછો હું નો હું જ, એના પિતા પાછો હું જ છું, હા, એ મારામાંથી આ જગતનું સર્જન થયું ને એટલા માટે હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ રાજ નટરાજ રાજ। શંકર ભગવાન આ જગતના આદ્ય પિતા છે, વેદો પ્રવર્તક છે, વેદોની અંદર સૌથી પ્રથમ લેવાયેલું નામ શિવ નામ છે, તો શંકર ભગવાન એ જગતના આદ્ય ગુરુ છે, આદિ દેવ છે, આદ્ય પિતા છે, અજન્મા છે, અજમ નિરાકાર નિર્મૂલ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી એવા શંકર ભગવાનનો આ અદ્ભુત અવધૂત અને અનુભૂત શિવચરિત્ર આપણને ભગવાન વ્યાસજી આપે છે। શિવપુરાણ જેટલું અદ્ભુત છે એટલું જ અવધૂત છે। આપણે હમણાં જ શિવપુરાણનો શ્લોક ગાયો કે દ્રષ્ટ્યા કાલે પ્રબુદ્ધ સિંહ શિવાનુગ્રહ તો વરાણ, તો ઇમામ શિવપુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યવત કથા, આ કથા વૈરાગ્યવત કથા છે। અનુરાગીઓની તો કથા છે જ પણ વૈરાગીઓની કથા છે, એવી આ વૈરાગ્યવત કથા અને શંકર ભગવાનની કથા એ જેટલી અદ્ભુત છે એટલી જ અવધૂત છે। આ દુનિયામાં અદ્ભુત ઘણું હોય છે પણ એ બધું અવધૂત નથી હોતું, ઘણું ઘણું અદ્ભુત છે। આગ્રાનો તાજમહેલ અદ્ભુત હશે પણ અવધૂત નથી, તાજમહેલને જોઈને વાહ વાહ કહેવાય, વાહ કલાકારી કે બહુ સારી અદ્ભુત છે, પણ ત્યાં તમારું માથું ન ઝૂકે, તમે એને પ્રણામ ન કરો, ત્યાં એક અગરબત્તી કે દીવો ન થાય, બસ એ ખારા માયલી સેલ્ફી લઈને ત્યાંથી નીકળી જવાય, કોકને કેવા થાય ને કે અમે ગયા હતા,
તો સેલ્ફી નો મહિમા આવ્યો છે, કઈ મહિમા આવ્યો છે? વ્યાસપીઠે વ્યાસ પૂજા કરવા આવીને તો સેલ્ફી લે, મહારાજ આરે સેલ્ફી લઈ લે. બધી બધીને અદ્ભુત છે, પણ એ અવધૂત નથી. દિલ્હીનો લાલ કિલ્લો અદ્ભુત છે, પણ અવધૂત નથી. આ જગતના જે સેવન વંડર, સેવન જે અદ્ભુત હેવન કહેવાયા, એ બધા અદ્ભુત હશે, પણ અવધૂત નથી. એની વંદના ન થાય, વખાણ થાય, વંદના ન થાય. એની જગ્યાએ તમારા ગામની શેરીમાં એક નાનકડું હનુમાનજીનું મંદિર હોય, સાવ નાનું એવું, અને એમાં એક ગોખલામાં નાનો એવો હનુમાનજીનો પથ્થર હોય, અને ત્યાંથી તમે નીકળો તો એ અદ્ભુત હોય કે ન હોય, પણ અવધૂત જરૂર છે. તે આપણું મસ્તક ઝૂકે, એને પ્રણામ થાય, વંદન કરવા. દુનિયામાં જેટલા અદ્ભુત છે એ અવધૂત નથી. ઘણીવાર અવધૂતે હોય ને અદ્ભુતે હોય, પણ જીવનમાં અનુભૂત ન હોય, અનુભવી શકાય, લોકભોગ્યતા ન હોય, સહજતા ન હોય, સહજતા ન હોય. ઘણીવાર આપણા માટે વસ્તુ સારી હોય, પણ એટલી બધી ઊંચાઈ વાળી, એટલી બધી લેવલ વાળી કે આપણે એમાં નાના પડીએ, આપણે એનાથી દૂર પડીએ. શંકર ભગવાનનું આ શિવપુરાણ એવું છે, જેટલું અદ્ભુત, જેટલું અવધૂત, એટલું જ દરેક માણસના જીવનમાં ભૂતથી લઈ અને ભગવાનના દૂત સુધી બધાને જીવનમાં સાધી શકાય એવો આ ગ્રંથ એટલે શિવપુરાણની અનુભૂતિ કથા. પરમહંસોની કથા છે, પાગલની કથા છે. ગાંડો માણસે સાંભળી શકે ને ગુણાતીત પણ સાંભળી શકે, અનુરાગીએ સાંભળી શકે ને વૈરાગીએ સાંભળી શકે, સંસારીએ સાંભળી અને જીવનનું કલ્યાણ કરી શકે, અને સાધુ એના જીવનમાં સાધુત્વને પરમ સ્થિરની દિશા તરફ લઈ જઈ શકે, એ શંકર ભગવાનનું આ અદ્ભુત ચરિત્ર છે. એવી આ શિવપુરાણની ગાથા, જેને ગાવી એ તો ભગવાનની કૃપા હોય તો ગાઈ શકાય, બાકી આ ગાવી બહુ કઠણ છે. દુનિયામાં કોઈ એવો કથાકાર, વક્તા, વિદ્વાન થયો જ નથી કે યથાર્થ રૂપે શંકર ભગવાનની શિવપુરાણની કથા કહી શકે. એટલા માટે તો કવિ કાલિદાસ પણ પ્રણામ કરે, વાગર થાય સંપૃક્ત વાગ અર્થ પ્રતિપદ્ય, વાણી ને અર્થના અભિન્ન ભગવાન ગિરિજાપતિ ભગવાન શિવજી કૃપા કરો. તો એવા ભગવાનની દયા થાય ત્યારે જ આ ગ્રંથ મળે છે. શિવજી મહારાજની અનંત કૃપા છે. મહાત્મા કથામાં ઘણા બધા સુંદર શ્લોક આપ્યા છે, પણ સમય અભાવત એ ચર્ચામાં નહીં જાઉં. એક નાનકડી કથા રૂપક. શિવપુરાણની કોઈ કથા સ્ટોરિકલ નથી હોતી, ફિલોસોફિકલ કથા હોય છે. કથા તો એક રૂપક છે, પણ એમાંથી તમને મને મળતું એક સુંદર તત્વાવધાન હોય છે. એક ગામની અંદર બાસ્કલ નામના ગામમાં એક બ્રાહ્મણ દંપતી, પતિનું નામ છે બિંદુક અને પત્ની નામ છે ચંચુલા. કેવા પૂરતા, જન્મથી માત્ર બ્રાહ્મણ, પણ એના જેવા કોઈ અધમ નહીં, એના જેવા કોઈ પાપી નહીં. દુનિયાના તમામ પાપ આ દંપતીના જીવનમાં હતા. અતિ પાપી, અતિ દુષ્ટ, જેનું જેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ જ નથી. જીવનભર આમ આ દંપતીએ પુણ્ય તો કર્યું જ નથી, પાપ જ કરેલા. અને એવામાં પતિ બિંદુકનું અવસાન થયું, મર્યા પછી એ પિશાચ થયો છે મેરુ પર્વતમાં. એની પત્ની ચંચુલા વૃદ્ધાવસ્થા આવીને એક વખત એક નદી કિનારે ગઈ. શ્રાવણ મહિનો હતો, સુંદર મજાનું શિવાલય, નદી કિનારે શિવાલય, અને એમાં એક ભૂદેવ, એક બ્રહ્મદેવતા બેઠા બેઠા શિવપુરાણનો પાઠ કરતા હતા, શિવપુરાણની કથા કરતા હતા. એવામાં પેલી વૃદ્ધ બનેલી ચંચુલા કુતૂહલવશ અહીંયા શું છે જોવા માટે થઈ અને ગઈ. ભગવાનના મંદિરમાં, ભગવાનની કથામાં કોઈ ગમે તે રીતે જાય, ઉધાર થાય, થાય અને થાય જ, કારણ કે કથાનો પ્રતાપ અને પ્રભાવ છે. દવા તમે સમજીને ખાઓ કે અજાણતા ખાઓ, દવા ડોક્ટરે કહેલી હોય કે ન કહેલી હોય, દિવસે ખાઓ કે રાત્રે ખાઓ, પણ પેટમાં ગયેલું ઔષધ રોગ ભગાડે, ભગાડે અને ભગાડે. એમ ભગવાનની કથામાં ગયા તો ઉધાર તો થવાનો જ છે. ચંચુલાએ કથા સાંભળી અને એમાં બરાબર નરકોની ગતિનું વર્ણન આવતું, 28 નર્ક, અને જે પાપ કરે એને શું સજા થાય, યમના દૂતો એને કેવી પીડા આપે. આ બધી જ આ કથા સાંભળી તો અંદરથી હલી ગયા બ્રાહ્મણની સ્ત્રી, અરે આવું આવું કષ્ટ પડશે, અને મેં આ બધા પાપ કર્યા છે, મને તો 28 નર્કે ઓછા પડે. રડવા લાગી, ભૂદેવના ચરણ પકડ્યા કે હવે મેં બહુ પાપ કર્યા, જીવનભર પાપ કર્યા, હવે સીમાંત જિંદગી છે, બહુ ઓછી જિંદગી છે, હવે આ પાપમાંથી છૂટવાનો ઉપાય એક જ ઉપાય છે, અને છે ઇમામ શિવ પુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યવત્.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। शिव पुराण की कथा श्रवण करो, शिव पुराण श्लोकों नु गायन करो अने शिवमय जिंदगी बिताओ। बोध लागी गयो, रुद्राक्ष धारण करिया अने शंकर भगवान नु उपासन करता 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 आ स्त्री नो देह छूट्यो अने बीजा जन्म में कैलाश में गई। अटला अटला पाप करवा छता शंकर भगवान ना कैलाश में गई, पार्वती जी नी दासी थई, भगवती पार्वती नी प्रिय दासी थई। भगवती पार्वती प्रसन्न थया के बोल तारी कोई इच्छा होय तो, के मारो पति पिशाच बनी ने भटके छे नो उद्धार, के नो उद्धार तो एक ज करी सके अने छे शंकर भगवान नी शिव पुराण नी कथा। शिव कथा है तो प्रेत पीड़ा विनाशिनी, भूतने भगावे प्रेतनी पीड़ा मिटावे भी कथा छे। पछी नारद जी अने तुम्बुरु नामना गंधर्व पिशाच पासे गया, एने बांध्यो एक झाड़ साथे अने एने पराणे ओलाने सांभळवी नथी कारण के पिशाच छे, पराणे पकड़ी झाड़ारे बांधी अने एने धरार शिवपुराण कथा संभळावे छे। आ संतोनी करुणा छे, कोईने न सांभळ्यू होय ने तो धरार संभळावे, पराणे संभळावे। हाँ, अने तमने खबर हशे शिवपुराण कथा सांभळवानोय महिमा छे अने कोईने कथामां लई जवानोय महिमा छे। अमारा आड़ोशमां पाड़ोशमां सगा संबंधी दूर कोई रहता होय तो एने फोन करी कागळ लई अने कई नहीं तो व्हाट्सअपमां मेसेज करीने बोलावी लेजो, एनो तो उद्धार थशे, तमारोय थशे। शिवपुराण सर्व कल्याणकारी सजनो, सात दिवस में कलिकलम सघन जन्म जन्मांतर ना पाप ने बाळनारी कथा छे। आपणो उद्धार जे सांभळे सौ कोई नो उद्धार छे, या पतित पावनी गंगा आपने प्राप्त थई छे। सजनो कथा सांभळीने एनो उद्धार थयो तो आ कथा कहेवानो, आ रूपक कहेवानो एक ज महिमा छे कि आटला आटला पापी होय एनो उद्धार शिवपुराण करे। आपणे पाप कर्या हशे पण आटला तो नहीं ज कर्या होय तो आपणो उद्धार केम न करे। एवी आ भूत नहीं भगवान दूत बनावे, गतार्थ ने कृतार्थ करे अने जीवन यथार्थ करे एवी आ शिवपुराण नी कथा छे। एवी आ महादेव जी नी सुंदर दिव्य गाथा छे। शंकर भगवान सिवाय उद्धार नथी, शिव विना कोईनु कल्याण नथी। शिव शब्दनो प्रथम अर्थ कल्याण छे अने बीजा अनेक अर्थ संतो बता। मने कहेवा दो, सहजानंद स्वामी महाराज नु जे नामकरण थयुं, सहजानंद शब्द नो पण पहेलो अर्थ शिव छे। बीजा अर्थमां भगवान स्वामीनारायण भगवान तो खरा ज आपणा इष्ट आपणा आराध्य भगवान स्वामीनारायण भगवान ने सहजानंद ने आप्युं, पण जीवनमां सहजतानो आनंद जो आ त्रण भुवनमां कोई लेतुं होय तो देवाधिदेव महादेवजी शंकर भगवान। सहजानंद शंकर भगवान थी चाली आवती परंपरा छे। सहजानंद एक शंकर भगवाने आदि कालमां वेद कालमां ब्रह्मांड नोतु ये काळमां आ सहजानंद परंपरा शंकर भगवानना द्वारा स्थापित करवामां आवी छे। ओमे आनंद सहज ज होय छे, बीजा थी मळे जेने अवलंबननी जरूर नथी ए सहजानंद छे। माध्यम थी मळे मजा छे, कोईना द्वारा मळे मजा छे, पण सजनो अंदर थी कोई अवलंबन वगर मळे ए ज सहजानंद छे। तो सहजानंद नो एक अर्थ शंकर भगवान पण छे। एवी आ सुंदर शिवगाथा आजना आ पावन दिवसे पावन समय अमरण पूज्यपाद डोंगरे बाबजी कथामां कहता के कथा त्यां ज थाय, अलौकिक बाळ होय, अलौकिक पाळ होय अने अलौकिक स्थळ होय। ई स्थळ अलौकिक होय, ई घड़ी ई पाळ आपणे नथी कहता धन्य आजनी घड़ी रड़ियामणी, મારા પ્રભુજી પધાર્યાની વધામણી, આ પળ આ ઘડી અલૌકિક છે અને સજનો તમારા મારા સૌમાં રહેલું બળ એ પણ અલૌકિક છે ત્યારે આ દિવ્ય ઘડી સર્જાય છે। પૂજ્ય શ્રી હરિ સ્વામી ઉર્જસ્વી શ્યામ સુંદર સ્વામી અને આ બધા જ મારા પુણ્યપુંજ મારા આદરણીય મારા ગુરુતુલ્ય વડીલો, આમાં જે જે બધા સંતો બેઠા છે એમાં અમુક સંતો તો એવા છે કે જેની આંગળી પકડીને હું ચાલતા શીખ્યો, જે મારા પૂર્વજોથી જેનો નાતો છે અને મારા પ્રત્યે અનહદ જેની અનુકંપા છે। હું કથાઓમાં ખૂબ કહું છું, આ સંતો પાસે મેં ઘણી વાર કહ્યું છે કે વર્ષોથી કથા ગાઉં છું તો બીજું બધું કંઈ મળ્યું નથી, પણ હા એટલું ચોક્કસ મળ્યું, આ સંતોના હૃદયમાં સ્થાન મળ્યું એ મારી જીવનભરની કથાની ફલશ્રુતિ છે। આ
हरिना गुण काला घाला काला वाला करिया तो भगवान नी प्रसन्नता ए मड़ी के संत हृदय मां एमना हैया मां एक संवेदना भर्यू स्थान मळ्यो ए मारे जीवन भर नी कथा जीवन नी कमाणी छे। तो बधा ज पुण्य पुण्य संतों नी उपस्थिति आमनम सदैव सात दिवस पर्यंत रहे एवी अपेक्षा राखीए। बहु व्यस्त छो जीवन मां मस्त छो तो पण आ सात दिवस मां जेटलो अवकाश मळे आपनी ऊर्जा रूपी हाजरी अहीं आपता रहेजो एवी संत समाजना चरण में प्रणाम करी अने अहीं आज ग्रंथराज भगवान शिवपुराण अहीं बिराजी गया छे। सजनों ज्यां सुधी मंदिर गमे एवुं बनावो पण ज्यां सुधी मूर्ति ना आवे त्यां सुधी मंदिर प्रदर्शन होय पण दर्शन माटे न होय। नमः शिवाय ओ नमः शिवाय हर हर बोले शिवायो नमः शिवाय हर हर शिव नमः शिवाय नमः शिवायो नमः शिवाय हर हर बोले नमः शिवाय। नमामि शंकर भवानी शंकर नमामि शंकर भवानी शंकर नमामि शंकर भवानी शंकर नमामि शंकर भवानी शंकर उमा महेश्वर तव शरण શબ્દના અનેક અર્થ પણ મોટો અર્થ નજીકનો અર્થ શિવ એટલે આત્મા। આપણે સ્વયં એ જ શિવ છે। એક શબ્દમાં કહું તો શિવ વગર આ શરીર સૌ છે, જો શિવ નથી તો આ શરીર જ આપણું સબ સૌ સમાન છે। શિવની પૂજા એટલે નિજ પૂજા, આપણી જાતની જ પૂજા, અને શિવનો વિરોધ એટલે આપણે આપણો જ વિરોધ કરવો એ પ્રમાણ છે। તો એવા જગન નિયામક સચરાચર વ્યાપી ભગવાન દેવાજદેવ મહાદેવજીનું રસપૂર્ણ યશપૂર્ણ ચરિત્ર એટલે શિવપુરાણ મહાગાથા છે। દેખાય છે જે દરિયો એ બહુ ઊંડો છે એમાં ના નહીં, પણ એનું એ તળિયું છે, એનું એક માપ છે। આકાશ અતિ ઊંચું અતિ ઊંચું અતિ ઊંચું, પણ એની એક મર્યાદા તો છે જ, એની એક સરહદ તો છે। પૃથ્વી અતિ વિશાળ છે, પણ એને એની સીમારેખાઓ એને એની સરહદ, ભલે કદાચ કિલોમીટર હેક્ટર એકરમાં ન મપાય તો અક્ષાંશ રેખાંશથી પણ
માપનારા હોય માપી લીધી છે. ભૂગોળ ભણતા ત્યારે એવું આવતું કે દુનિયામાં ઊંડામાં ઊંડો પેસિફિક મહાસાગર છે યુરોપનો, એના તળિયે કોઈ જઈ નથી શકતું, પણ 11,500 મીટર એની ઊંડાઈ આ લોકોએ માપી લીધી ખરી. દુનિયામાં ઊંચામાં ઊંચો પર્વત છે એટલે આપણા હિમાલયનું એવરેસ્ટ શિખર. આ પ્રસંગ નીકળ્યો એટલે આપ સૌને ચોખવટ કરું, સૌથી ઊંચામાં ઊંચું શિખર એનું નામ એવરેસ્ટ. હકીકતમાં સૌથી પહેલો ત્યાં એક અંગ્રેજ પહોંચેલો, એડમન્ડ હિલેરી, એટલે એને અંગ્રેજીમાં નામ આપ્યું એવરેસ્ટ, પણ એનું અસલ નામ છે ગૌરી શંકર શિખર. ભગવાન મહાદેવજીનો વાસ છે જ્યાં, એટલે એનું અસલ નામ છે ગૌરી શંકર શિખર. આપણા દેવતાઓનો ત્યાં વાસ, પણ પછી બન્યું એવું કે ત્યાં ચડીને સૌથી પહેલો નોર્વેનો એડમન્ડ હિલેરી પહોંચ્યો એટલે એને ઇંગ્લિશમાં નામ આપ્યું. અને આપણી એક માનસિકતા છે, આપણે આપણું ગુજરાતીમાં નામ આપીએ ને આપણને બહુ ન ગમે, પણ ઇંગ્લિશમાં નામ આપો તો તરત હાલે. કોઈને એમ કહો કે આ વસ્તુ અમે રાજકોટથી લાવ્યા છીએ તો એને બહુ કિંમત નહીં થાય, પણ અમેરિકાથી લાવ્યા તો તરત લઈ જશે. એક આપણી માનસિકતા છે. ગૌરી શંકર શિખર કહીએ તો કદાચ બહુ આપણને ન ગળે ઉતરે, પણ એવરેસ્ટ શિખર તો કહીએ બરાબર. અસલમાં એ ગૌરી શંકર શિખર છે. મારો કહેવાનો અર્થ એટલો છે કે દરિયો બહુ ઊંડો, પણ એનું તળિયું છે. પર્વતો બહુ ઊંચા, પણ એનું એક માપ છે. પૃથ્વી અતિ વિશાલ, પણ એની એક સીમાઓ છે. પણ જેની કથા હું ગાવા બેઠો છું, તમે સાંભળવા બેઠા છીએ, એ આ ગ્રંથરાજ શિવપુરાણનું તળિયું નથી. એની ગરિમા એટલે ઊંચાઈને કોઈ માપી ન શકે, એની સરહદ એની સીમાઓને કોઈ આંબી ન શકે, એવો ગ્રંથ એટલે શિવપુરાણ ગ્રંથ છે. 7 દિવસ નહીં, 7 જન્મારા ઓછા પડે, 7 આખા ઓછા પડે, એવો આ મહાન ગ્રંથ એટલે શિવપુરાણ ગ્રંથ. 7 જન્મ સુધી નિરંતર કથા હું કરતો રહું, તમે સાંભળતા રહો, તો એ શિવપુરાણને યથાર્થ ગાઈ ન શકાય, એવો આ મહાન ગ્રંથ છે. અનંત છે, અમાપ છે, નિરીહ છે, એવો અગાધ ગ્રંથ છે. અસલમાં શિવપુરાણના 1,00,000 શ્લોક હતા, 1,00,000. સનત કુમારોએ 1,00,000 શ્લોકનું શિવપુરાણ વ્યાસજીને સંભળાવ્યું, અને વ્યાસજીને ખબર હતી કે કલયુગમાં માણસ પાસે બધું હશે, બધી જ વસ્તુ એની પાસે હશે, નહીં હોય શું? સમય નહીં હોય. કલયુગના માણસ પાસે સમય જ નહીં હોય, અને એમાંય ધર્મ કાર્ય માટે, આત્મ ઉદ્ધાર માટે, ઈશ્વર માટે, ભગવાન માટે સમય નહીં હોય. બાકી આમ ભલે આમ ગામમાં કારણ વગરનો આટા મારતો હશે, પણ કથા સાંભળવા માટે સમય નહીં હોય, દર્શન માટે સમય નહીં હોય, આપણે બધા માટે સમય, પણ ભગવદ્ કાર્ય માટે. આ કલયુગના જીવની કરુણા છે સજનો, એ તમારે યનકેન પ્રકારે સ્વીકારવી પડે. આ વાત હું તમને કહું છું, પણ એમાં હું આવી ગયો અને તમે આવી ગયા. આ વાતની ચર્ચા ભલે આપણે કરીએ અને માથું હલાવે, સાચી વાત છે શાસ્ત્રીજી, પણ એમાં હું આવ્યો અને તમે આવી ગયા. આપણી પાસે બધી વસ્તુ, બધા કાર્ય, વ્યવહારને નિભાવવા માટે સમય છે, પણ જેના થકી આપણે છીએ એને એને જીવનને સુધારવા માટે, આત્મોદ્ધાર કરવા માટે સમય નથી. એટલે ભગવાન વ્યાસજીએ દયા કરી અને એક શબ્દમાં કહું તો સાગરને ગાગરમાં ભરી દીધો છે. ઉલટો ક્રમ કર્યો. નિયમ એવો છે કે ગાગર સાગરમાં સમાય. કૂવાની અંદર પાણીની ડોલ જઈ શકે, પણ ડોલમાં આખો કૂવો આવી જાય. સિંધુમાં બિંદુ હોય એ સમજ્યા, પણ એક બિંદુમાં આખો સિંધુ આવી જાય. પણ ભગવાન વ્યાસજીએ, અને પણ કેવળ આપણા ઉપર કૃપા કરી, કલયુગના આ અતિ વ્યસ્ત અને ત્રસ્ત જીવ ઉપર દયા કરીને સાર રૂપ, બહુ ઓછા સમયમાં સાર રૂપ આ ગ્રંથ શિવપુરાણ આપણે બનાવી આપ્યો છે. એટલે આપણે 7 દિવસમાં શિવપુરાણનો સાર લેવા માટે બેસી શક્યા. બાકી અસલમાં 1,00,000 શ્લોક હતા, અને અસલની જે મૂળ શિવપુરાણ જે સનતકુમારોએ કરેલું, એ જો કોઈએ કરવું હોય ને સાંભળવું હોય તો આમાં લખ્યું છે, કહું મારા ઘરની વાત નથી, 365 દિવસ જોઈએ. 1 વર્ષનું શિવપુરાણ બેસે જો તમારે નાની પરબડીમાં બિહાડવું હોય,
કોઈને ઈચ્છા થતી હોય, એક વર્ષ સુધી અને રોજની છ કલાક કાયમ તમારે કથામાં આવવું પડશે. બોલો, કહેતા હોય તો આપણે શ્રી હરિસ્વામીને વિનંતી કરીએ કે એક વર્ષ પછી આવું આયોજન કરો. પણ તમારા પહેલા તો હું જ સૌથી પહેલા ચોખવટ કરી દઉં કે એ આમંત્રણ મને તો આપતા જ નહીં. ટૂંકમાં મારો, મેં પહેલા જ કહ્યું કે આ વાતની ચર્ચા ભલે આપણે કરીએ, પણ આ તમને મને સૌને લાગતી વસ્તુ છે. આપણી પાસે કલયુગના જીવની બહુ મોટી કરુણા છે, સમય જ નથી. વ્યાસજી જાણતા હતા કે લોકો માટે એક વર્ષ જવા દો, સાત દિવસ પણ સમય નથી રહેવાનો. સાત દિવસનો એક બહુ અલ્પ કાળ આપણે શિવપુરાણને આપવાનો છે, ભગવાનને આપવાનો છે. તો પણ સ્વામીજીએ કેવું પડે કે ભાઈ ઘરની બહાર નીકળો, મંડપમાં આવો, કંઈક શોભામાં અભિવૃદ્ધિ કરો. આ લાઈવ છે, નો ફાયદો એ ખરો, નુકસાન એ ખરો. ટીવી ઘરમાં દેખાય, પછી મંડપમાં જવાની જરૂર છે? ઘણા તો રાહ જોવે કે મહારાજ આવી જાય, મંગલાચરણ થઈ જાય, ધૂનબૂન થાય, પછી જરાક જઈએ. ખેર, મારો કહેવાનો અર્થ એ છે, કથા કોઈને સારું લગાડવા માટે નથી, કથા આપણા જ ઉદ્ધાર માટેની કથા છે. કથામાં આવશો તો કોઈનું કલ્યાણ નથી, આપણી જાતનું જ કલ્યાણ છે. અને જે જીવ ભગવદ્ કથા શ્રવણમાં આળસ કરે છે, શાસ્ત્રકારોએ એક શબ્દ લગાડ્યો છે, નિજાત્મક ઘાતી. નિજાત્મક ઘાત, કોઈ બીજાની હત્યા કરે તો સમજ્યા, પણ આપણે આપણી જાતની હત્યા કરવી એટલે ભગવદ્ કાર્યમાં સમય ના આપવો, આળસ કરવી, નિજાત્મક ઘાત. માટે આ સંતોએ અવસર આપ્યો છે, સાધુ પુરુષોએ આપણને અવસર આપ્યો છે, સાત દિવસ ભવસાગર તરવા માટેનો સરસ માર્ગ આપ્યો છે. સંસાર તો આપણે નહોતા ત્યારે ચાલતો હતો, આપણે છઈએ તોય ચાલશે, અને આપણા ગયા પછી તો વધારે સારો ચાલવાનો છે. એવો જરાય મનમાં વેમ ન રાખતા કે આપણા થી હાલે છે, આપણા ગયા પછી તો વધારે સરસ ચાલશે. ઘણી વાર તો એવું બનતું હોય, ઘરમાં માજી બેઠા હોય ને તોય દીકરા બહુ નક્કી કરીએ કે આ માજી જાય ને એટલે ઓલો કે હું ત્યાં ટીવી રાખીશ, ને ઓલી કે હું ત્યાં ફ્રીજ રાખીશ. માજી બેઠા હોય ત્યાં એની જગ્યાનું બુકિંગ થતું હોય કે કોઈ ટીવી રાખો કે ફ્રીજ રાખો. એક જમાનો એવો હતો કે કોઈ ઉપર જાય તો કહેવાતું ફૂલ ગયું ને ફોરમ રહી, હવે તો ઝાડ ગયું ને જગા થઈ. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરે લક્ષ્ય ટીવી ચેનલ કો, હા ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.